વિદ્યાર્થી મિત્રો હું આકાશ પટેલ યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે કરંટનો એક મહત્વપૂર્ણ મુદ્દોની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્સ મિનિસ્ટરે એક બજેટ રજૂ કર્યું હતું તે ઉપરાંત ઇકોનોમિક સર્વે પણ રજૂ થયું હતું તે ઉપરાંત પંદરમું જે ફાઇનાન્સ કમિશન હતું તેના દ્વારા તેનો અંતિમ અહેવાલ સબમિટ કરાવવામાં આવ્યો હતો તો આજનો આપણો જે કરંટનો ખૂબ જ મહત્વપૂર્ણ ટૉપિક જે છે જે યુપીએસસી જીપીએસસી તેમજ જીપીએસસી સિવાય પણ જેટલી પણ પરીક્ષાઓ યોજાય છે સ્પર્ધાત્મક તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આ ટોપિકમાંથી પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેમાં પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાઈ પણ ગયા છે તો આજે આપણે વાત કરીશું પંદરમાં પંચનો અહેવાલ પંદરમા પંચના અહેવાલ આ મુદ્દાને સમજવા માટે આપણે એને મુખ્યત્વે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશું સૌ પ્રથમ જે ભાગ હશે સૌ પ્રથમ પાર્ટમાં આપણે જોઈશું એકચ્યુઅલમાં નાણાંપંચ છે શું અહેવાલ કેમ સબમિટ કરાવવો પડે છે તેની આવશ્યકતા પ્રાસંગિકતા શું છે ત્યારબાદ આપણે જોઈશું તેના દ્વારા જે ભલામણ કરવામાં આવી છે તો કર વિતરણની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે કર વિતરણની વ્યવસ્થા છે શું એ આપણે બીજા પાર્ટમાં જોઈશું અને તેમાં તેને શું ભલામણો કરી છે ત્યારબાદ જોઈશું કર વિતરણની જે વ્યવસ્થા છે એના સિવાય અન્ય શું ભલામણો કરવામાં આવી છે તો સૌ પ્રથમ આપણે જોઈશું નાણાપંચ વિશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાવે છે આપણે વિવિધ પ્રકારના ટેક્સ પે કરીએ છીએ ઇન્કમ ટેક્સ છે કંપની હોય તો કોર્પોરેશન ટેક્સ હોય જીએસટી આવ્યો છે તો આ જેટલા પણ વિવિધ પ્રકારના જે ટેક્સ છે તેની કેન્દ્ર સરકારને કંઈક ને કંઈક આવક થાય આ આવકને રાજ્ય સરકારો સાથે શેર કરવી પડે અને આ આવક શેર કરવાની જે ફાળવણી હોય એ કયા આધારે કરવી કેટલા પ્રમાણમાં કરવી તેની ભલામણ કરવા માટે ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવે છે ફાઇનાન્સ કમિશનની રચના દર પાંચ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ફાઇનાન્સ કમિશન વિશે જોઈએ તો આ એક બંધારણીય સંસ્થા છે તેનું ગઠન બંધારણના અનુચ્છેદ બસો એસી આર્ટિકલ ટુ એટી એના અંડર ફાઈનાન્સ કમિશનનું દર પાંચ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા ગઠન કરવામાં આવે છે જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો પાંચ વર્ષ પહેલાં પણ ફાઇનાન્સ કમિશનની રચના કરી શકે છે તેનું મુખ્ય કાર્ય જોઈએ તો ફાઇનાન્સ કમિશનનું મુખ્ય કાર્ય આપણે જેમ વાત કરી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે નાણાકીય સંબંધ છે તેને ડિફાઈન કરે છે એટલે કે કેન્દ્ર સરકાર પાસે જે પણ ટેક્સની આવક છે તેને રાજ્ય સરકાર સાથે કેવી રીતે શેર કરવી કેટલા પ્રમાણમાં શેર કરવી અને કયા આધારે શેર કરવી તે ઉપરાંત અન્ય પણ ભલામણો દાખલા તરીકે લોકલ બોડીઝ જે આપણે કહીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાજેતરમાં જ સમાચારમાં છે કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે એ ચૂંટણી જે થઈ રહી છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેની ભલામણ પણ ફાઇનાન્સ કમિશન કરે છે તે ઉપરાંત કેટલાક માપદંડોને તેમાં ધ્યાનમાં રાખવામાં આવે છે તો આ તમામ બાબતોનું આજે આપણે અહીંયા વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે ઉપરાંત કેટલીક ફેક્ટ વસ્તુ જે છે કે પંદરમાં ફાઇનાન્સ કમિશનના ચેરમેન એ તમને યાદ હોવી જોઈએ પંદરમાં ફાઇનાન્સ કમિશનના ચેરમેન એન કે સિંહ છે એ જે પહેલાં જે પ્લાનિંગ કમિશન હતું નીતિ આયોગ પહેલાં તેના સભ્ય પણ રહી ચૂક્યા છે એટલે દર પાંચ વર્ષે ફાઇનાન્સ કમિશનની આ રીતે રચના થતી હોય છે આપણે આ બેઝિક જોયું ફાઇનાન્સ કમિશન શું છે એનો જે બંધારણીય છે કે નથી એના વિશે જોયું હવે આપણે જોઈશું તેના અહેવાલ વિશે સામાન્ય રીતે જે ફાઇનાન્સ કમિશન હોય છે એ તેનો એક અહેવાલ સબમિટ કરાવતો હોય છે રાષ્ટ્રપતિને અને તેને પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવે છે એ અહેવાલ પાંચ વર્ષના સમયગાળા માટે સામાન્ય રીતે હોય છે પરંતુ પંદરમું જે ફાઇનાન્સ કમિશન છે તેણે કુલ બે અહેવાલ રજૂ કર્યા છે જે પ્રથમ અહેવાલ હતો એ વર્ષ બે હજાર વીસ અને એકવીસ માટે રજૂ કરવામાં આવ્યો હતો જે ગત વર્ષે બે હજાર વીસમાં ફેબ્રુઆરીમાં જ્યારે પાર્લામેન્ટમાં બજેટ હતું તે વખતે રજૂ કરવામાં આવ્યો હતો અને જે ફાઇનલ અહેવાલ છે જે આ વર્ષે રજૂ કરવામાં આવ્યો છે તેનો જે સમયગાળો છે એમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી લઈને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીની ભલામણ કરવામાં આવી છે આ જે ફાઇનલ અહેવાલ છે તે ચાલુ વર્ષે જે બજેટ રજૂ થયું ફેબ્રુઆરી બે હજાર એકવીસ વર્તમાનમાં તેમાં રજૂ કરવામાં આવે છે એટલે ચૌદમાં નાણાકીય પંચથી નાણાંપંચથી થોડુંક અલગ પંદરમાં નાણાંપંચે બે અહેવાલ સબમિટ કર્યા છે અને પ્રથમ અહેવાલને આપણે વચગાળાનો અથવા તો ઇન્ટ્રીમ રિપોર્ટ પણ કહી શકીએ છીએ અને આ છે બીજો જે અત્યારે રજૂ થયો તે ફાઈનલ અહેવાલ છે હવે આપણે જોઈશું કે આ જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો એમાં કેન્દ્ર સરકાર પાસે જે પણ આવક થઈ ટેક્સની તેને રાજ્ય સરકાર પાસે કેવી રીતે વહેંચવી એના કેટલા પ્રકાર હોય છે તો એમાં મુખ્યત્વે કર વિતરણ વ્યવસ્થા જે આપણે બીજો પાર્ટ શરૂઆતમાં એની વાત છે કર વિતરણ વ્યવસ્થામાં બે પાર્ટ છે વર્ટિકલ ડિવોલ્યુશન અને બીજું છે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન વર્ટિકલ ડિવોલ્યુશનમાં કેન્દ્ર સરકાર પાસે જે પણ ટેક્સની આવક થાય તેમાંથી અમુક ચોક્કસ હિસ્સો રાજ્ય સરકારને ફાળવવામાં આવશે વિવિધ રાજ્ય સરકારો રાજ્યો માટે આ હિસ્સો તમામ રાજ્યો માટે ફાળવવામાં આવશે વર્ટિકલ ડિવોલ્યુશનમાં એવું ક્યાંય ડિફાઈન કરવામાં નથી આવતું કે આ રાજ્ય માટે આટલા ને આ રાજ્ય માટે આટલા ટોટલ કેન્દ્રમાંથી આટલા ટકા રાજ્યોને ફાળવવામાં આવશે એવી ભલામણ કોણ કરે છે ફાઈનાન્સ કમિશન અને બીજું હોય છે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન ડિવોલ્યુશન એટલે કે વહેંચણી દાખલા તરીકે કેન્દ્ર સરકારને સો ટકા આપણે ગણીએ છીએ આવક તો એમાંથી ફાઇનાન્સ કમિશનની ભલામણ કરે છે ફોર્ટી ફાઈવ પર્સન્ટ દાખલા તરીકે શેર કરવાના રાજ્યોને તો આ જે ફોર્ટી ફાઇવ થયું સોરી આ જે ફોર્ટી ફાઈવ જે થયું એ વર્ટિકલ ડિવોલ્યુશન થયું આ ફોર્ટી ફાઈવ પર્સન્ટમાંથી ભારતના જેટલા પણ રાજ્યો છે તેને કેટલા પ્રમાણમાં ટેક્સની જે આ ફાળવણી કરવાની આવકની ફાળવણી કરવાની છે વહેંચણી કરવાની છે એના માટે કેટલાક પેરામીટર છે માપદંડો છે અને તેને અમુક ચોક્કસ વેટેજ આપવામાં આવ્યું છે તો એ વેટેજના આધારે અલગ અલગ પ્રમાણમાં ફાળવણી કરવામાં આવશે એક રાજ્યને એક્સ પર્સન્ટ મળશે બીજા રાજ્યને વાય પર્સન્ટ મળશે ત્રીજા રાજ્યને ઝેડ પર્સન્ટ મળશે તો આ જે અલગ અલગ રાજ્યોને પિસ્તાલીસ ટકામાંથી જે ફાળવણી કરવામાં આવશે તેને હોરિઝોન્ટલ ડિવોલ્યુશન કહેવામાં આવશે આ જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ જે ડિવોલ્યુશન છે એની આપણે વિસ્તૃતમાં હવે ચર્ચા કરીશું આપણે હવે જોઈએ વર્ટિકલ ડિવોલ્યુશન પંદરમાં નાણાંપં છે કેન્દ્રીય કરની નેટ આવકના એકતાલીસ ટકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગામી તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી આપણે કમ્પેર કરીશું ચૌદમાં નાણાંપંચ સાથે જે ચૌદમું ફાઇનાન્સ કમિશન હતું એણે જે કેન્દ્રીય કર યુનિયન ગવર્મેન્ટ દ્વારા જે પણ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેની નેટ પ્રોસીડ એટલે કે નેટ આવક એ નેટ આવકના બેતાલીસ ટકાની ભલામણ કરી હતી ફોર્ટીન્થ ફાઇનાન્સ કમિશન તેની સાપેક્ષમાં પંદરમાં નાણાંપંચે ફિફ્ટીન્થ ફાઇનાન્સ કમિશન દ્વારા કેન્દ્રીય કરની નેટ આવકના એકતાલીસ ટકાની ભલામણ કરવામાં આવી છે ત્યારબાદ કેન્દ્રીય કરની નેટ આવકના એક ટકા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશને ફાળવવા બેતાલીસ ટકા હતું પંદરમાં એ એકતાલીસ કીધું તો જે એક ટકો જે હતો એની ફાળવણી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે તેના માટે ફાળવવાની વાત કરવામાં આવી છે આ થઈ ગયું વર્ટિકલ ડિવોલ્યુશન હવે આપણે ચર્ચા કરીશું હોરિઝોન્ટલ ડિવોલ્યુશન તેમાં પણ આપણે ચૌદમું નાણાપંચ પંદરમાં નાણાપંચનો બે હજાર વીસ એકવીસવાળો અહેવાલ અને પંદરમાં નાણાપંચનો જે ફાઇનલ રિપોર્ટ આવ્યો તે ત્રણેયની કમ્પેર કરીશું એમાં આટલા પેરામીટર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠે આઠ પેરામીટરમાં ચૌદમાંથી પંદરમાંના ફાઇનલ રિપોર્ટ સુધી કેટલા કેટલા ચેન્જીસ આવ્યા છે એની ચર્ચા કરીશું કારણ કે આ પણ પ્રાથમિક પ્રિલિમની પરીક્ષામાં પૂછાઈ શકે છે મોસ્ટ આઈએમપી છે સૌપ્રથમ જોઈશું ઇન્કમ ડિસ્ટન્સ એ જોતાં પહેલાં હું તમને સમજાવી દઉં કે આ જેટલા પણ પેરામીટર છે તેને પણ આપણે વિસ્તૃતમાં સમજીશું ઇન્કમ ડિસ્ટન્સ ચૌદમાં નાણાં પંચ દ્વારા ઇન્કમ ડિસ્ટન્સને પચાસ ટકા વેઇટેજ આપવામાં આવ્યું હતું જ્યારે પંદરમા નાણાંપંચ દ્વારા ઇન્કમ ડિસ્ટન્સને પિસ્તાલીસ ટકા એમાં પણ પ્રથમ અને દ્વિતીય ઇન્ટરિમ અને ફાઇનલ બંને અહેવાલમાં પિસ્તાલીસ ટકાની જ જોગવાઈ છે ત્યારબાદ છે એરિયા એરિયા એટલે કે જે તે રાજ્યનો વિસ્તાર આપણે વાત કરી કે નાણાંપંચે એકતાલીસ ટકા રાજ્યો માટે ફાળવ્યા પણ એ એકતાલીસમાંથી કયા રાજ્યને કેટલો ભાગ આપવો એના માટે આ માપદંડને ધ્યાનમાં લેવામાં આવશે તો જે રાજ્યનો એરિયા પંદર એમાં રાજ્ય માટે એરિયાનું જે માપદંડ છે એને પંદર ટકા વેટેજ આપવામાં ચૌદમાં નાણાપંચમાં આવ્યું હતું અને આ નાણાંપંચના બંને અહેવાલમાં પંદર ટકા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પંદરમાં નાણાપંચે બે અહેવાલ સબમિટ કર્યા છે બે હજાર વીસ એકવીસ માટે અને એકવીસ છવ્વીસ માટે એ બંને અહેવાલના જેટલા પણ પેરામીટર્સના વેટેજ છે એ સમાન છે આપણે તેને ચૌદમાં સાથે કમ્પેર કરવાના છે ત્યારબાદ છે પોપ્યુલેશન નાઇન્ટી સેવન્ટી વન ઓગણીસો એકોતેરની વસ્તી આ પેરામીટરને ચૌદમાં નાણાંપંચમાં સત્તર પોઈન્ટ પાંચ ટકા વેટેજ હતું પંદરમાં નાણાંપંચે એમાં કોઈ વેટેજ રાખ્યું નથી ત્યારબાદ આવે છે પોપ્યુલેશન ટુ થાઉઝન્ડ ઇલેવન બે હજાર અગિયારની વસ્તી નાણા નાણાંપંચે તેને દસ ટકા આપ્યું હતું પંદરમાં પંચમાં આ વેટેજમાં વધારો કરીને પંદર ટકા કરી દેવામાં આવ્યું છે એટલે તમને જોવામાં મળશે કે ચૌદમાં નાણાંપંચમાં બે પ્રકારના પોપ્યુલેશનની ગણતરી લેવામાં આવી હતી નાઇન્ટી સેવન્ટી વન અને ટુ થાઉઝન્ડ ઇલેવન અને ટોટલ હતું સત્યાવીસ જેની સાપેક્ષમાં પંદરમા નાણાંપંચે ફક્ત બે હજાર અગિયારની વસ્તીનો ડેટા લેવાનો છે અને તેનું જે ભારણ છે વેટે છે એ પંદર ટકા છે ત્યારબાદ છે ડેમોગ્રાફિક પરફોર્મન્સ વસ્તી વિષયક પરિમાણ આ પરિમાણ માપદંડમાં ચૌદમાં નાણાપંચમાં કોઈ ફાળવણી કરવામાં આવી ન હતી ત્યારે તેની સાપેક્ષે પંદરમા નાણાંપંચના બંને અહેવાલમાં ડેમોગ્રાફિક પરફોર્મન્સ માટે બાર પોઈન્ટ પાંચ ટકા વેટેજ ફાળવવામાં આવ્યું છે ત્યારબાદ છે ફોરેસ્ટ કવર જે તે રાજ્યમાં કેટલું ફોરેસ્ટ કવર છે તેને ચૌદમાં નાણાંપંચમાં સાત પોઈન્ટ પાંચ ટકા વેઇટેજ હતું પંદરમા નાણાંપંચમાં તેને વેટેજ આપવામાં આવ્યું નથી તેની કમ્પેરમાં પંદરમા નાણાંપંચમાં ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી આ પરિમાણને દસ ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે અને અંતિમ છે ટેક્સ એન્ડ ફિઝિકલ એફર્ટ આ જે પરિમાણ છે તેનો ચૌદમાં નાણાપંચમાં સમાવેશ નહોતો થતો પંદરમાં નાણાંપંચે તેને બે પોઈન્ટ પાંચ ટકા વેટેજ આપ્યું છે એટલે પંદરમાં નાણાંપંચના કુલ પરિમાણ જોઈએ માપદંડો આવકની વહેંચણી માટે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન માટે તો તેમાં છ પરિમાણોનો સમાવેશ થાય છે એક છે ઇન્કમ ડિસ્ટન્સ બીજું છે એરિયા ત્રીજું છે પોપ્યુલેશન ડેમોગ્રાફિક પરફોમન્સ ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી ટેક્સ એન્ડ ફિઝિકલ એફર્ટ્સ આ છ એ છ જે પરિમાણ છે એ એકદમ યાદ રાખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગામી પ્રિલિમની કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે હવે આપણે એ જે છ પેરામીટર છે તેને વિસ્તૃતમાં ચર્ચા કરીશું આપણે જોઈશું એરિયા એરિયાને પંદર ટકા વેટેજ આપવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે જે રાજ્યનો વિસ્તાર વધુ હોય તેમાં નાણાંનો વ્યય વધુ થાય જે રાજ્યનો વિસ્તાર વધુ હશે તેને વધુ પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવશે બીજું છે પોપ્યુલેશન ટુ થાઉઝન્ડ ઇલેવન જે રાજ્યમાં વસ્તી વધારે હશે ત્યાં પણ નાણાંની જરૂરિયાત વધુ જ હશે ઓબ્વિયસલી તેમાં પણ વધુ નાણાંની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ આપણે જોઈશું ઇન્કમ ડિસ્ટન્સ ઇન્કમ ડિસ્ટન્સ શું છે કઈ રીતે એની ગણતરી કરવામાં આવે છે અને કયા રાજ્યને ફાયદો થશે એની ચર્ચા કરીશું તો ઇન્કમ ડિસ્ટન્સ શું છે તો સૌથી વધુ આવકવાળા રાજ્યથી અન્ય રાજ્યની આવકનું અંતર ભારતના જેટલા પણ રાજ્ય છે તેમાં કોઈક એવું રાજ્ય છે કે જેની આવક સૌથી વધુ હશે અને એ રાજ્યથી બાકીના જે રાજ્ય છે તેની આવકનું અંતર એને આપણે ઇન્કમ ડિસ્ટન્સ તરીકે લેવાનું છે તેની ગણતરી શેના આધારે કરવામાં આવશે તો વર્ષ બે હજાર સોળ સત્તરથી બે હજાર અઢાર ઓગણીસ કયા ત્રણ વર્ષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્કમ ડિસ્ટન્સ માટે સોળ સત્તરથી અઢાર ઓગણીસ આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ માથાડીટ રાજ્યનો જે જીડીપી હોય એ પર કેપિટા સ્ટેટ જીડીપી જે સોળથી ઓગણીસની વચ્ચે છે તેને ધ્યાનમાં લઈને આવકની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ કોને કેટલા પ્રમાણમાં હિસ્સો મળશે તો નીચી માથાદીઠ આવકવાળા રાજ્યોને અન્ય રાજ્યોની સાથે ઇક્વિટી જાળવવા માટે પ્રમાણમાં વધારે હિસ્સો મળશે એટલે જે રાજ્યની પર કેપિટા ઇન્કમ ઓછી હશે તે રાજ્યોને બીજા રાજ્યો સાથે સમાનતા લાવવા માટે વધારે હિસ્સો આપવામાં આવશે આ હતું ઇન્કમ ડિસ્ટન્સ ઇન્કમ ડિસ્ટન્સને પંદરમાં નાણાંપંચે પિસ્તાલીસ ટકા વેઇટેજ ફાળવ્યું છે હવે જોઈશું ડેમોગ્રાફિક પરફોર્મન્સ ડેમોગ્રાફિક પરફોર્મન્સ એટલે કે વસ્તી વિષયક માપદંડ આ માપદંડ માટે જે ડેટાનો યુઝ કરવાનો છે તે ડેટા વસ્તી બે બે હજાર અગિયારની વસ્તીનો ડેટાનો ઉપયોગ પંદરમાં નાણાં કર્યો છે આ માપદંડ શું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે રાજ્યો દ્વારા તેમની વસ્તીને નિયંત્રિત કરવાના પ્રયત્નને પ્રોત્સાહન રિવાર્ડ આપવા માટે આ માપદંડનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તે રાજ્ય દ્વારા વસ્તી નિયંત્રણ માટે કેટલા પ્રયત્નો કરવામાં આવે છે અને હિસ્સાનું પ્રમાણ જોઈએ તો જે રાજ્યનો ફર્ટિલિટી રેશિયો પ્રમાણમાં નીચો હશે તે રાજ્યને આ માપદંડ પર વધારે પ્રમાણમાં સ્કોર આપવામાં આવશે ડેટા બે હજાર અગિયારનો વસ્તીને નિયંત્રણ કરવામાં જે રાજ્યે સારું પરફોર્મન્સ કર્યું હશે અને જે રાજ્યનો ફર્ટિલિટી રેશિયો ઓછો હશે તેને વધારે પ્રમાણમાં સ્કોર આપવામાં આવશે ડેમોગ્રાફિક પરફોર્મન્સ માટે પંદરમાં પંચે બાર પોઈન્ટ પાંચ ટકા વેઇટ રાખ્યું છે ત્યારબાદ છે ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી એટલે કે ભારતના જેટલા પણ રાજ્યો છે એ તમામ રાજ્યોના જેટલા પણ ડેન્સ ફોરેસ્ટ છે એ તમામ રાજ્યોના તમામ ડેન્સ ફોરેસ્ટની સાપેક્ષમાં કોઈ અન્ય રાજ્યના કોઈ એક રાજ્યનું ડેન્સ ફોરેસ્ટનું પ્રમાણ તમામ રાજ્યોના કુલ ઘાટ જંગલની સાપેક્ષે દરેક રાજ્યના ગાઢ જંગલનું પ્રમાણ તેને આ રીતે ગણવામાં આવશે અને તેને જે વેટેજ આપવામાં આવ્યું છે ઇકોલોજી ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી એનું પ્રમાણ દસ ટકા છે અને હવે આપણે જોઈશું ટેક્સ એન્ડ ફિઝિકલ એફર્ટ્સ આ માપદંડનો ઉપયોગ શું છે કઈ રીતે એનો સમયગાળો છે અને ગણતરી કઈ રીતે કરવામાં આવશે તો ભારતમાં જે પણ અલગ અલગ રાજ્યો છે એ રાજ્યોમાંથી ઉચ્ચ કર વસૂલવાની કાર્યક્ષમતા ધરાવતા જે રાજ્યો હશે જે રાજ્યો સારા પ્રમાણમાં ટેક્સ વસૂલી શકતા હશે એમની એફિશિયન્સી ટેક્સ વસૂલવામાં સારી હશે એવા રાજ્યોને ઈનામ એટલે કે રિવોર્ડ માટે આ માપદંડનો ઉપયોગ કરવામાં આવશે તેનો સમયગાળો પણ વર્ષ બે હજાર સોળ સત્તરથી વર્ષ બે હજાર અઢાર ઓગણીસનો ત્રણ વર્ષનો ગણવામાં આવશે ત્યારબાદ તેની ગણતરી કેવી રીતે થશે તો સરેરાશ માથાદીઠ ટેક્સ આવક એવરેજ પર કેપિટા ટેક્સ ઇન્કમ અને સરેરાશ માથાદીઠ રાજ્ય જીડીપી એવરેજ પર કેપિટા સ્ટેટ જીડીપી આ બે જે વસ્તુ છે એનો ગુણોત્તર એનો રેશિયો લેવામાં આવશે અને એ રેશિયો ત્રણ વર્ષ માટે લેવામાં આવશે અને એના આધારે તેનું ગણતરી કરવામાં આવશે અને આ માપદંડનો ઉપયોગ ટેક્સ વસૂલવામાં જે રાજ્યોની એફિશિયન્સી સારી છે તેને ઇનામ એટલે કે પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે તો આ પ્રમાણે આપણે જોયું કે પંદરમાં નાણાંપંચે વર્ટિકલ ડિવોલ્યુશન એકતાલીસ ટકા ફાળવ્યું ત્યારબાદ વર્ટિકલ એકતાલીસ ટકામાંથી એના સિવાય એક ટકા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ માટે અને એકતાલીસ ટકામાંથી અન્ય જે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન છે એ હોરિઝોન્ટલ ડિવોલ્યુશનમાં કયા કયા પરિમાણો છે અને પરિમાણોનું કેટલું વેટેજ છે અને એ વેટેજને કેવી રીતે આપણે સમજવાના છે તેના વિશે આપણે ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરીશું નાણાંપંચ દ્વારા કરવામાં આવેલી અન્ય ભલામણની તો પંચ દ્વારા અન્ય જે ભલામણ કરવામાં આવી છે તેમાં એક છે સ્થાનિક સંસ્થાઓ માટેની ભલામણ આપણે જોયું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દાખલા તરીકે એએમસી એસએમસી આરએમસી રાજ્યો માટે મહેસૂલ ખાદ અનુદાન જે રેવન્યુ ડેફિસિટ માટે ગ્રાન્ટ ફાળવવાની છે રાજ્યોને તે જોઈશું ત્યારબાદ રાજ્યો માટે પ્રદર્શન આધારિત પ્રોત્સાહન અને અનુદાન એમાં બે પ્રકારની છે એક સેક્ટર સ્પેસિફિક એટલે કે ક્ષેત્ર વિશિષ્ટ અનુદાન અને બીજું છે સ્ટેટ સ્પેસિફિક એટલે કે રાજ્ય વિશિષ્ટ અનુદાન ત્યારબાદ જોઈશું એફઆરબીએમ ફ્રેમવર્ક વિશે શું કહ્યું છે અને અંતમાં જોઈશું એના સિવાય અલગ અલગ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો માટેની જે ભલામણ કરવામાં આવી છે સૌપ્રથમ આપણે જોઈશું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પંદરમાં નાણાંપંચના ફાઇનલ રિપોર્ટમાં કુલ ચાર લાખ છત્રીસ હજાર ત્રણસો એકસઠ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આ જે પણ ફાળવણી છે એ પરફોર્મન્સ લિંક ગ્રાન્ટ્સ છે એટલે કે એ લોકલ બોડીઝ છે એની કામગીરીને આધારે તેમાંથી ફાળવણી કરવામાં આવશે હવે લોકલ બોડીઝ બે પ્રકારની હોય એક ગ્રામીણ અને એક છે શહેરી તો શહેરી માટે કેટલું પ્રમાણ ગ્રામીણ માટે કેટલું શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા માટે એક લાખ એકવીસ હજાર ઝીરો પંચાવન કરોડ અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માટે બે લાખ છત્રીસ હજાર આઠસો પાંચ કરોડ આટલી ફાળવણી લોકલ રૂરલ અને અર્બન માટે કરવામાં આવી છે તે પણ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત આ ત્રણેય લેવલે આ ફાળવણીમાંથી જે અનુદાન છે એ પ્રાપ્ત થશે ચાર લાખ છત્રીસ હજારમાંથી એક લાખ એકવીસ હજાર જેટલા શહેરી માટે બે લાખ છત્રીસ હજાર ગ્રામીણ માટે એના સિવાય જે ત્રણ પ્રકાર છે એ જોઈશું તો સિત્તેર હજાર એકાવન કરોડ એ આરોગ્ય ક્ષેત્ર માટે લોકલ ગવર્મેન્ટ્સને ફાળવવામાં આવે છે તે ઉપરાંત આઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી નવા શહેરોના ઇન્ક્યુબેશન માટે કામગીરી આધારિત એટલે કે પરફોર્મન્સ બેડ અને અંતમાં રૂપિયા ચારસો પચાસ કરોડ મ્યુનિસિપલ સેવાઓ માટે એટલે આ એક બે ત્રણ ચાર પાંચ પાંચેનો સરવાળો કરીએ તો કુલ જે ફાળવણી છે તે આપણને મળી જાય હવે આપણે જોઈશું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે મેં જોયું કે રૂરલ માટે આટલી અર્બન માટે આટલી તો એ ફાળવણીની અનુદાન પ્રાપ્ત કરવા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે તો સ્થાનિક સંસ્થાઓને હેલ્થ સિવાયનું જે અનુદાન છે એના માટે પોપ્યુલેશન એટલે કે વસ્તી અને એરિયા એટલે કે વિસ્તાર એના આધારે ફાળવણી કરવામાં આવશે એમાં વસ્તી એટલે કે પોપ્યુલેશનને નેવું ટકાનું વેઇટેજ આપવામાં આવ્યું છે અને વિસ્તારને દસ ટકાનું વેઇટેજ આપવામાં આવ્યું છે આ અનુદાન પ્રાપ્ત કરવા માટે કેટલીક શરતો મૂકી છે એન્ટ્રી લેવલ ઉપર એટલે કે શરૂઆતમાં અનુદાન પ્રાપ્ત કરવાનું ત્યારે આટલી બેઝિક તમારી શરત ફૂલફિલ થાય તો તમને આ અનુદાન પ્રાપ્ત થાય એ પણ વસ્તી અને વિસ્તારના પ્રમાણના આધારે સૌપ્રથમ છે કે જાહેર ડોમિનમાં પ્રોવિઝનલ અને ઓડિટ કરેલા એકાઉન્ટની માહિતી હોવી જોઈએ જાહેર ડોમિનમાં જે એકાઉન્ટ છે એની પ્રોવિઝનલને ઓડિટ કરેલી માહિતી હોવી જોઈએ બીજું છે રાજ્ય દ્વારા મિલકત વેરા માટેના ન્યૂનતમ ફ્લોર દર નિર્ધારિત કરેલા હોવા જોઈએ જે મિલકત વેરો આપણે પે કરીએ છીએ એના મિનિમમ ફ્લોર રેટ જે છે એ રાજ્ય દ્વારા નિર્ધારિત કરેલા હોવા જોઈએ અને મિલકત વેરાની વસૂલાતમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવેલી હોવી જોઈએ તે ઉપરાંત એક મહત્વપૂર્ણ બાબત કહેવામાં આવી છે કે જો રાજ્ય દ્વારા રાજ્ય પંચની રચના કરવામાં નહીં આવે અને તેની ભલામણ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે રાજ્ય પંચ જેમ ફાઇનાન્સ કમિશન છે એ રીતે રાજ્યમાં સ્ટેટ ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં નહીં આવે અને એની ભલામણ પણ કાર્ય કરવામાં નહીં આવે તો માર્ચ બે હજાર ચોવીસ પછી રાજ્યની સ્થાનિક સંસ્થાઓને કોઈ અનુદાન આપવામાં આવશે નહીં એટલે આ ટાઈમ લિમિટ આપી છે કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં દરેક રાજ્યમાં સ્ટેટ ફાઇનાન્સ કમિશનની રચના થયેલી હોવી જરૂરી છે હવે આપણે જોઈશું શહેરી સ્થાનિક સંસ્થાઓને વસ્તીના આધારે બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે સૌપ્રથમ જોયું લોકલ બોડીઝને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે બે પ્રકારની હતી શહેરી અને ગ્રામીણ ગ્રામીણ સિવાય આપણે જોયું કે જે નેવું ટકા વસ્તી અને દસ ટકા વિસ્તાર એના આધારે કેટલીક શરતો આપવામાં આવી ત્યારબાદ શહેરી જે લોકલ બોડીઝ છે દાખલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસી એવી જે શહેરી લોકલ બોડીઝ છે એના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એને વસ્તીના આધારે બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ છે દસ લાખથી ઓછી વસ્તી અને દસ લાખથી વધુ વસ્તી જે શહેરમાં દસ લાખથી ઓછી વસ્તી હશે એને કઈ રીતે ગ્રાન્ટ ફાળવવી અને દસ લાખથી વધુ વસ્તી હોય એને કેવી રીતે ગ્રાન્ટ ફાળવવી અને એ ગ્રાન્ટ ફાળવવામાં તેમની વિવિધ જરૂરિયાતો તેમની આકાંક્ષાઓ અને અલગ અલગ ધારાધોરણોને ધ્યાનમાં લેવામાં આવશે તો આપણે પહેલાં જોઈશું જે શહેરની વસ્તીનું પ્રમાણ દસ લાખથી ઓછું છે દસ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો અને નગરો માટે બેઝિક ગ્રાન્ટ્સ ફાળવવામાં આવશે એટલે કે સામાન્ય રીતે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે પરંતુ જો શહેરની વસ્તી દસ લાખ કરતાં વધારે હશે એટલે કે મિલિયન પ્લસ નામ પરથી જ ખબર પડે છે એમના માટે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ મિલિયન એટલે કે દસ લાખ પ્લસ એટલે દસ લાખથી વધુ સિટીઝ શહેરી અને એક ચેલેન્જ એમને એક ચેલેન્જ આપવામાં આવી છે કે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે આ ચેલેન્જ હેઠળ ફંડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે એ પણ એમની અલગ અલગ ક્ષેત્રમાં કામગીરીના આધારે દાખલા તરીકે સેનિટેશન છે એ હેલ્થ છે પછી પીવાનું સ્વચ્છ પાણી છે આ જે બેઝિક નીડ્સ છે એમાં કેવી કામગીરી કરી છે એના આધારે એમસીએફ દ્વારા દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે હવે આપણે જોઈશું હેલ્થ માટે જે સિત્તેર હજાર કરોડ ફાળવ્યા છે તેનો કેવી રીતે ઉપયોગ કરવાનો તો જે સિત્તેર હજાર એકાવન કરોડ જે હેલ્થ સેક્ટર માટે નાણાંપંચે ભલામણ કરી છે તેમાંથી ગ્રામીણ પેટા કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં રૂપાંતર કરવું જે ગ્રામીણ કક્ષાએ પેટા કેન્દ્રો સબ સેન્ટર અને પીએચસી જેટલા પણ છે તેનું આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં રૂપાંતર કરવામાં તે ઉપરાંત પ્રાથમિક આરોગ્ય સંભાળ જેવી પ્રવૃત્તિઓ માટે ડાયગ્નોસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું વધારે પ્રમાણમાં સપોર્ટ આપવો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ બેઝિક ડાયગ્નોસ્ટિક માટે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવો તે ઉપરાંત તાલુકા સ્તરે શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર બ્લોક લેવલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સબ સેન્ટર પીએચસી અને જાહેર આરોગ્ય એકમો માટે સહાય એટલે આ જે સિત્તેર હજાર કરોડ છે એનો ઉપયોગ આ ત્રણ બાબતોમાં કરવાનો રહેશે ત્યારબાદ જોઈશું મહેસૂલ ખાદ અનુદાન સૌ પ્રથમ તો પ્રશ્ન થાય કે મહેસૂલ ખાદ છે શું મહેસૂલ ખાદને આપણે રેવન્યુ ડેફિસિટ તરીકે પણ ઓળખીએ છીએ તો મહેસૂલ ખાદ જોઈએ તો મહેસૂલ આવક કરતાં સરકારનો મહેસૂલ ખર્ચ વધુ તમે બજેટ જોયું હોય તો તમને ખ્યાલ હશે તો બજેટમાં બે પ્રકાર હોય છે કેપિટલ અને રેવન્યુ કેપિટલ એટલે કે મૂડી રેવન્યુ એટલે કે મહેસૂલ કેપિટલમાં રિસિપ્ટ એન્ડ એક્સપેન્ડિચર હોય તે જ પ્રમાણે મહેસૂલ એટલે કે રેવન્યુમાં પણ રિસિપ્ટ અને એક્સપેન્ડિચર હોય તો જે રેવન્યુ પાર્ટ છે એમાં તેના ખર્ચ કરતા તેની આવક કરતાં ખર્ચ વધુ થાય ત્યારે તેને રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે છે તેને ડિફાઈન કરવું હોય તો ખર્ચ ઓછા આવક રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ એટલે કે નોર્મલ ભાષામાં આપણે એને રેવન્યુ ડેફિસિટ તરીકે ઓળખીએ છીએ તો રેવન્યુ ડેફિસિટ જે રાજ્યોને થાય છે તે રાજ્યો માટે બે પોઈન્ટ નવ લાખ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને એ રાજ્યોની સંખ્યા છે સત્તર બે પોઈન્ટ નવ લાખ કરોડની ગ્રાન્ટ રેવન્યુ ડેફિસિટ માટે અને સત્તર રાજ્યોને એમાં પણ એક મહત્વપૂર્ણ બાબત છે કે આ જે રાજ્યો છે મહેસૂલ ખાદ માટે અનુદાન મેળવવા માટે જે પાત્ર રાજ્યોની સંખ્યા છે એ અત્યારે વર્ષ બે હજાર બાવીસમાં સત્તર રાખવામાં આવી છે જે બે પોઈન્ટ નવ લાખ કરોડ છે તેને એકંદરે ગ્રેજ્યુઅલી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં છ કરવામાં આવશે એટલે રેવન્યુ ડેફિસિટ જે ગ્રાન્ટ છે એ ધીમે ધીમે સત્તર રાજ્યોથી છ રાજ્ય સુધી લઈ જવામાં આવશે ત્યારબાદ છે સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ ક્ષેત્ર વિશિષ્ટ ગ્રાન્ટ્સ રાજ્યોને કુલ આઠ મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે એક પોઈન્ટ ત્રણ લાખ કરોડની સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમાં જે આઠ મહત્ત્વના સેક્ટર છે નાણાંપંચે ભલામણ કરી છે તેમાં એક છે આરોગ્ય આરોગ્યનું મહત્ત્વ આપણને કોરોનાએ સારી રીતે સમજાવ્યું છે શાળા શિક્ષણ કોરોના આવ્યો તો એની અસર એજ્યુકેશન ઉપર પણ કયા લેવલે થઈ છે એમાં શું નવા સ્કોપ રહેલા છે એમાં શું ડ્રોબેક છે પડકારો શું છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો છે અને તાજેતરમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એમાં અલગ અલગ ભાગ પાડવામાં આવે છે શાળા શિક્ષણ છે હાયર એજ્યુકેશન છે તો એનું શાળા શિક્ષણ એક મહત્ત્વપૂર્ણ સેક્ટર છે ત્યારબાદ ઉચ્ચ એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશન ચોથું સેક્ટર છે કૃષિ સુધારાનો અમલ આના વિશે કોઈને સમજાવવાલાયક છે નહીં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એના હેઠળ જે માર્ગ બન્યા છે તેની જાળવણી પછી જ્યુડિશિયરી સ્ટેટિસ્ટિક્સ અને મહત્વકાંક્ષી જિલ્લા અને તાલુકા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ બ્લોક આ આઠ ક્ષેત્રો છે તેના માટે પંદરમાં નાણાં પંચે રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ કરોડની ફાળવણી કરી છે ત્યારબાદ જોઈશું સ્ટેટ સ્પેસિફિક ગ્રાન્ટ્સ એટલે કે રાજ્ય વિશિષ્ટ અનુદાન તો રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો નવ્વાણું કરોડની સ્ટેટ સ્પેસિફિક ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને તેમાં પણ છ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરી શકાશે સામાજિક જરૂરિયાતો બીજું છે વહીવટી શાસન અને માળખાકીય સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેટિવ ગવર્નન્સ ત્યારબાદ છે વોટર એન્ડ સેનિટેશન ચોથું છે સંસ્કૃતિનું અને ઐતિહાસિક સ્મારકોનું જતન માળખાકીય સુવિધાઓનું જતન અને ટુરિઝમ આજે જે છ ક્ષેત્રો છે તેના સુધારો કરવા અને તેની જાળવણી કરવા માટે ઓગણપચાસ હજાર પાંચસો નવ્વાણું કરોડની નાણાં દ્વારા ફાળવણીની ભલામણ કરવામાં આવે છે સેક્ટર અને સ્ટેટ આજે આપણે બે પ્રકારની ગ્રાન્ટ જોઈ કે રાજ્ય વિશિષ્ટ અનુદાનમાં છ પ્રકારના ક્ષેત્રોનો સમાવેશ છે એની સામે ક્ષેત્ર વિશિષ્ટ અનુદાનમાં આઠ મહત્વપૂર્ણ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પણ એક મહત્વપૂર્ણ બાબત જોઈએ આ જે ગ્રાન્ટ છે તેની ઉપયોગની સમીક્ષા કરવા માટે એટલે કે આ ગ્રાન્ટ કેવી રીતે યુટિલાઇઝ થાય છે તેની સમીક્ષા કરવાની અને તેની નિરીક્ષણ કરવાનું સમીક્ષા અને નિરીક્ષણ માટે રાજ્ય કક્ષાએ સ્ટેટ લેવલે એક ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરવાની ભલામણ કરી છે કે એક પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા ઓગણપચાસ હજાર પાંચસો નવ્વાણું કરોડ આપવામાં આવ્યા હવે આ ગ્રાન્ટિશન કયા પ્રકારે થાય છે તેના માટે એક ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણ કરવી રચના કરવી એવી ભલામણ કરવામાં આવી છે હવે આપણે જોઈશું રાજકોષીય ખાદ અને ઋણ મર્યાદા આપણે આગળ જોઈએ રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલ ખાદ હવે જોઈશું રાજકોષીય ખાદ કે ફિસ્કલ ડેફિસિટ અને ઋણમર્યાદા સૌ પ્રથમ સમજીશું રાજકોષીય ખાદ છે શું સરકારનો જે પણ કુલ ખર્ચ થાય એમાંથી તેની કુલ આવક પ્લસ તેની કેપિટલ રિસિપ્ટ તેની રેવન્યુ રિસિપ્ટ અને કેપિટલ રિસીપ્ટ એ બંનેને કુલ ખર્ચમાંથી બાદ કરીએ એમાં પણ કેપિટલ રિસિપ્ટ કયા પ્રકારની જે દેવું ના બનાવતી હોય એવી એટલે કે નોન ડેપ્ટ ક્રિએટિંગ આ જે બંને પ્રકારની રિસિપ છે એને કુલ ખર્ચમાંથી આપણે વાત કરીએ તો આપણને રાજકોષીય ખાદ એટલે કે ફિઝિકલ ડેફિસિટ મળે ફિઝિકલ ડેફિસિટ મળે એટલે આપણે એવું સમજવાનું કે જે તે વર્ષમાં તે સરકારને હજી વધુ ઉધાર લેવાની જરૂર છે અને જો આવક વધારે હોય તો તેને ફિસ્કલ સરપ્લસ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે ઋણ મર્યાદા તો બંધારણનો અનુચ્છેદ બસો ત્રાણું હેઠળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની નિર્ધારિત ઉધારની મર્યાદા હોય તેના હેઠળ કામગીરી કરવાની હોય છે તો આ બે વસ્તુ માટે નાણાંપંચે શું ભલામણ કરી છે તે આપણે જોઈશું સૌપ્રથમ છે નાણાકીય ખાદ એટલે કે ફિસ્કલ ડેફિસિટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે કેન્દ્ર માટે જે લક્ષ્યાંક છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં જીડીપીના છ પોઈન્ટ આઠ ટકા અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં તેને ઘટાડીને ચાર ટકા પર લાવી આ લક્ષ્યાંક છે કેન્દ્ર સરકાર માટે ફિક્સ કરવામાં આવ્યો છે તેની સામે રાજ્ય માટે પણ લક્ષ્યાંક છે બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં સ્ટેટ જીડીપીના ચાર ટકા જે રાજ્યનું જીડીપી હોય તેના ચાર ટકા વર્ષ એકવીસ બાવીસ માટે ત્યારબાદ એના પછીના વર્ષે એટલે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે બાવીસ ત્રેવીસ માટે સ્ટેટ જીડીપીના ત્રણ પોઈન્ટ પાંચ ટકા અને આગામી ત્રણ વર્ષ માટે એટલે કે

આ જેટલા પણ આંકડા છે એ આગામી જે પણ પરીક્ષા આવવાની છે જીપીએસસી દ્વારા એસટીઆઈ છે ક્લાસ વન ટુ છે ડીવાય છે આર છે એ તમામમાં પ્રિલિમની પરીક્ષામાં વિધાનના રૂપે પૂછાઈ શકે છે રાજ્ય માટે ક્રેડિટ મર્યાદા તેમાં પણ સમાન લક્ષ્યાંક રાખવામાં આવે છે આપણે જેમ જોયું કે અનુચ્છેદ બસો ત્રાણું હેઠળ જે તે રાજ્યએ જે ઋણ લેવાની હોય ક્રેડિટ લેવાની હોય તેના માટે કેન્દ્ર સરકાર એક મર્યાદા નિર્ધારિત કરે એના હેઠળ જ તેને કામગીરી કરવાની હોય તો એમાં પણ વીસ સોરી એકવીસ બાવીસમાં સ્ટેટ જીડીપીના ચાર ટકા જે ફિઝકલ ડેફિસિટમાં લક્ષ્યાંક છે એ જ લક્ષ્યાંક રાજ્યોની ક્રેડિટ મર્યાદામાં છે બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ આઠ પાંચ ટકા અને ત્યારબાદ આગામી ત્રણ વર્ષ માટે ત્રણ ટકા નેટ ઋણ મર્યાદા જાળવવી તે ઉપરાંત એક વધારાની ભલામણ કરવામાં આવી છે જે રાજ્ય દ્વારા ઉર્જા ક્ષેત્રને લગતા સુધારા માટેના માપદંડોને પૂર્ણ કરવામાં આવે એટલે કે જે રાજ્ય દ્વારા પાવર સેક્ટરમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવશે તે રાજ્યને કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન સ્ટેટ જીડીપીના વધારાના જીરો પોઈન્ટ પાંચ ટકા ઋણ લેવાની મંજૂરી આપવામાં આવશે બે વસ્તુ યાદ રાખવાની છે પાવર સેક્ટર અને વધારાની ઝીરો પોઈન્ટ પાંચ ટકાની મોસ્ટ આઈએમપી છે કોઈ પણ પરીક્ષામાં ફ્રેમવર્ક નાણાકીય જવાબદારી બજેટ મેનેજમેન્ટ એક્ટ વર્ષ બે હજાર ત્રણમાં અમલમાં આવ્યો હતો તો નાણાંપંચનું કહેવું છે જે આ એક્ટ છે બે હજાર ત્રણ નો તેની પુનઃ જરૂરિયાત અનુભવી રહી છે એટલે કે એફઆરબીએમ એકનું નવું ફ્રેમવર્ક બનાવવું જોઈએ તેની પુનઃરચના કરવી જોઈએ એવી નાણાં પંચે ભલામણ કરી છે તેમાં જે દેવું છે તેની સ્થિરતાને નિર્ધારિત કરવી કેટલા પ્રમાણમાં ઋણ લેવી એનું કેટલું દેવું રાખવું અને એ નિર્ધારિત કર્યા પછી તેને પ્રાપ્ત કરવી અને તેના માટે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક આંતર સરકારી જૂથની રચના કરવાની ઉચ્ચ સ્તરની આંતર સરકારી જૂથની રચના કરવી આ જૂથ જે છે એ નવું એફઆરબીએમ માળખું બનાવશે અને તેના અમલીકરણની દેખરેખ રાખી શકે તેને આ મુખ્ય કાર્ય સોંપવામાં આવશે એટલે એફઆરબીએમ ફ્રેમવર્કની પુનઃરચનાની જરૂરિયાત પર નાણાંપંચે ભાર મૂક્યો છે હવે આપણે જોઈશું મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો માટેની ભલામણ તેમાં ત્રણ ક્ષેત્ર છે આરોગ્ય ડિફેન્સ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી અને ત્રીજું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ત્રણેય જે ક્ષેત્રો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ આરોગ્ય તો આપણને ખબર છે કે કોવિડ નાઇન્ટીન કોવિડ નાઇન્ટીન આવ્યો ત્યારબાદ આપણને આરોગ્ય ક્ષેત્રનું મહત્ત્વ ઓટોમેટિક સમજાઈ ગયું છે તેમાં કેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અલગ અલગ ક્ષેત્રે કેટલી ગેપ રહેલી છે તેમાં શું કાર્ય કરવાની જરૂર છે તેનું મહત્ત્વ આપણને કોરોનાએ સારી રીતે સમજાયું છે ડિફેન્સ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી આ બાજુ ઇમરાન સાહેબ બેઠા છે અને આ બાજુ જિનપિંગ બેઠા છે તો ડિફેન્સ માટે આપણે કેટલી તૈયારી રાખવી જોઈએ તેની આપણને ખ્યાલ છે ત્યારબાદ ઇન્ટરનલ સિક્યુરિટી નક્સલવાદ છે એના સિવાય પણ અન્ય કેટલાક પડકારો છે ઇન્ટરનલ સિક્યુરિટીમાં તો તેના આધારે આ ક્ષેત્ર પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે ત્યારબાદ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાજેતરમાં જે ઘટના બની છે ઉત્તરાખંડમાં એના ઉપરથી આપણને ખ્યાલ આવે અને એમાં જાણવા પણ મળ્યું છે કે ઉત્તરાખંડમાં આવા ગ્લેશિયર ટોટલ હજારથી પણ વધુ આવા ગ્લેશિયર છે જે આપણા માટે ખૂબ જ ભયાનક છે તો હોનારત જોખમ સંચાલન એ પણ ખૂબ મહત્વપૂર્ણ સેક્ટર બની જાય છે હવે આપણે જોઈશું આરોગ્ય ક્ષેત્ર માટે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં રાજ્યો દ્વારા તેના બજેટના આઠ ટકા કરતાં વધારે આરોગ્ય ખર્ચમાં રોકાણ જે સ્પેન્ડિંગ છે રાજ્યની એનું જે બજેટ હોય એનો આઠ ટકા બે હજાર બાવીસ સુધીમાં સ્પેન્ડિંગ કરવું તે ઉપરાંત ઓલ ઇન્ડિયા મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ એની સ્થાપના કરવી જોઈએ એવું નાણાંપંચનું કહેવું છે સેના આધાર ઉપર ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ નાઇન્ટી ફિફ્ટી વનની સેક્શન ટુ એ હેઠળ તેની સ્થાપના કરવી જોઈએ અને એનું જે મુખ્ય કાર્ય છે એ હશે જે અલગ અલગ રાજ્યો છે એમાં ડોક્ટરોની એટલે કે ચિકિત્સકોની પ્રાપ્યતામાં જે આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તમાન છે તેને ઘટાડવી દાખલા તરીકે કોઈ એક રાજ્યમાં અમુક ચોક્કસ વસ્તી માટે અમુક ચોક્કસ પ્રમાણમાં ડૉક્ટર હોવા જોઈએ તે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રમાણ છે તો હેલ્થ સેક્ટર માટે આટલી ભલામણો કરી છે ત્યારબાદ ડિફેન્સ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી આ ખૂબ જ આઈએમપી છે કારણ કે કેન્દ્ર સરકારનું જે પબ્લિક એકાઉન્ટ ફંડ છે એ ફંડ હેઠળ એક ફંડ બનાવવાની ભલામણ કરવામાં આવી છે કયું ફંડ એમ એફડીઆઈએસ ફંડ ફોર ડિફેન્સ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી ને આપણા સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે આધુનિકીકરણ ફંડ અથવા તો મોડર્નાઇઝેશન ફંડ કહી શકીએ આ ફંડનો મુખ્ય જે ફીચર્સ છે એવું છે કે આ ફંડ નોન લેપ્સેબલ હશે સામાન્ય રીતે જે નાણાકીય વર્ષમાં નાણાં ફાળવવામાં આવતા હોય એ નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ આગામી વર્ષ માટે ના કરી શકાય એટલે કે એ ફંડ લેપ્સ થઈ જતું હોય છે સીએફઆઈ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં તે પાછું જતું રહેતું હોય છે તેની જગ્યાએ આ ફંડ એવું બનાવવું કે ચાલુ નાણાકીય વર્ષે જે પણ નાણાં તેમાં ફાળવવામાં આવે છે તે નાણાં લેપ્સ ના થાય નોન લેપ્સેબલ ફંડ રહી શકે હોનારત જોખમ સંચાલન તેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ હેઠળ નેશનલ અને સ્ટેટ લેવલે મિટિગેશન ફંડ એટલે કે શમન ભંડોળની સ્થાપના કરવી નેશનલ સોરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચ હેઠળ કેન્દ્ર નેશનલ અને સ્ટેટ લેવલે શમન ભંડોળ બનાવ તેનો ઉપયોગ ક્યાં કરવો આ ભંડોળનો ઉપયોગ સ્થાનિક સ્તરે અને સમુદાય આધારિત પ્રોગ્રામ માટે થવો જોઈએ ત્યારબાદ જે ભલામણ છે એ રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ એનડીઆરએફને નાણાંની ફાળવણી કરવી જેથી કરીને જે ધોવાણથી અસરગ્રસ્ત વિસ્થાપિત લોકો છે તેના રિહેબિલિટેશનમાં તે યોગ્ય કાર્ય કરી શકે જે ફાયરની જે સર્વિસ છે અગ્નિસેવા એનું વધારે એક્સપાન્શન થઈ શકે અને તેનું મોડર્નાઇઝેશન થઈ શકે એનડીઆરએફમાં જે ફાળા નાણાંની ફાળવણી કરવાની છે તેનાથી અને ત્યારબાદ છે રાષ્ટ્રીય આપત્તિ મિટિગેશન ફંડ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ તેનો ઉપયોગ બાર રાજ્યો કે જે સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત છે તેમાં ઉત્પ્રેરક સહાય ત્યારબાદ સ્ટેટ કેટલા છે દસ એમાં સિસ્મિક અને ભૂસ્ખલન જોખમોનું સંચાલન કરવું ઉદાહરણ આપણી સામે જ છે ઉત્તરાખંડ જે શહેર છે શહેરી વિસ્તારો એમાં પૂરનું પ્રમાણ વધતું જાય છે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે ક્લાઇમેટ ચેન્જ છે આડેધડ શહેરીકરણ છે તો શહેરમાં જે પૂરનું જોખમ વધી રહ્યું છે તેને ઘટાડવું સાત સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ધોવાણ અટકાવવું તો નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી આ ચાર ઉદ્દેશ માટે નાણાંની ફાળવણી કરવી તો આપણે જોયું પંદરમાં નાણાંપંચે કેટલા પ્રકારની ફાળવણી કઈ ગ્રાન્ટ ક્યાં ફાળવવી વર્ટિકલ ડિવોલ્યુશન હોરિઝોન્ટલ ડિવોલ્યુશન કર વિતરણની વ્યવસ્થા જોઈ અલગ અલગ પેરામીટર જોયા એ પેરામીટરમાં તેમાં કેટલા પ્રમાણમાં તેને વેટેજ આપવામાં આવ્યું છે તે જોયું એ વેટેજ પછી સ અલગ અલગ પાંચ પ્રકારની આપણે ભલામણો જોઈ એમાં સૌપ્રથમ હતું લોકલ બોડીઝ માટે ત્યારબાદ રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ્સ ત્યારબાદ સેક્ટર એન્ડ સ્ટેટ સ્પેસિફિક ગ્રાન્ટ્સ ત્યારબાદ ફિસ્કલ ડેફિસિટ એન્ડ ક્રેડિટ મર્યાદા અને અંતમાં જોયું કેટલાક મહત્ત્વપૂર્ણ સેક્ટર માટે તો આ અભ્યાસ કર્યા પછી નાણાં પંચના અહેવાલમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તે એ આપણને ખૂબ જ આસાનીથી આવડી જશે થેન્ક યુ